નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરવી છે ધોરણ 11 અને વિષય અર્થશાસ્ત્ર સામાન્ય પ્રવાહ પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રનું પરિરૂપ જોવાના છીએ. બે કલાકની અંદર પ્રશ્નપત્ર તમારે લખવાનું રહેશે અને કુલ ગુણ 50 રહેશે. પ્રશ્નપત્રના પ્રકાર પ્રમાણે ગુણની ફાળવણી વાત કરીએ તો નિબંધ પ્રકારના બે પ્રશ્નો પૂછાશે, એકના 5 ગુણ, આમ 10 ગુણના પ્રશ્નો પૂછાશે. લાંબા પ્રશ્નો 4 પૂછાશે, એકના 3 ગુણ, 12 ગુણના પૂછાશે. ટૂંકા પ્રશ્ન 6 પૂછાશે, એકના 2 ગુણ એટલે કે 12 ગુણના. અતિ ટૂંકા પ્રશ્ન જે છે 8 પૂછાશે, દરેકનો 1 માર્ક એટલે કે 8. અને હેતુલક્ષી પ્રશ્નો પણ 8 પૂછાશે, દરેકનો 1 માર્ક એટલે કે 8 માર્ક. સંખ્યાની વાત કરીએ તો 28 પ્રશ્નોના તમારે જવાબ આપવાના રહેશે અને જેના 50 માર્ક રહેશે અને 120 મિનિટ એટલે કે 2 કલાકની અંદર સોલ્યુશન કરવાના રહેશે. સરળની વાત કરીએ તો 40%, મધ્યમ 45% અને કઠિન 15% રહેશે. પ્રકરણ 1ની વાત કરીએ તો 2 ગુણના 2 પ્રશ્નો પહેલા પ્રકરણમાંથી પૂછાશે, બીની અંદર પણ 2 ગુણનો પૂછાશે અને ડીની અંદર 3 ગુણનો 1 પૂછાશે. એટલે કે પ્રકરણ 1ની અંદરથી 7 ગુણના પ્રશ્નો પૂછાશે. ત્યારબાદ પ્રકરણ 2 પહેલા વિભાગ, એની અંદર 2 પ્રશ્નો પૂછાશે, બીની અંદર 1 પૂછાશે અને સીની અંદર 2 પ્રશ્નો પૂછાશે 2-2 ગુણના, અને વિભાગ ઈની અંદર 5 ગુણનો 1 પ્રશ્ન પૂછાશે. આમ ચેપ્ટર 2 તમારું 12 ગુણનું રહેશે. ચેપ્ટર નંબર 3ની વાત કરીએ તો એ અને બીની અંદર 1-1 ગુણનો 1-1 પ્રશ્ન પૂછાશે, સીની અંદર 2 ગુણના 2 પૂછાશે અને ચેપ્ટર 3ની અંદરથી 5 ગુણનો અથવામાં પૂછાશે અને 3 ગુણનો ડીની અંદર અથવામાં પૂછાશે. ચેપ્ટર નંબર 4ની વાત કરીએ તો વિભાગ, એની અંદર 1 પ્રશ્ન પૂછાશે, 2 ગુણના બીની અંદર 1-1 ગુણનો 2 પ્રશ્ન પૂછાશે. સીની જો ત્યારબાદ સીની અંદર નહીં પૂછાય, ડીની વાત કરીએ તો 3 ગુણનો 1 અને 5 ગુણનો 1 પૂછાશે. આમ 11 ગુણનો પૂછાશે. પ્રકરણ નંબર 5ની વાત કરીએ તો 2 ગુણનો મિત્રો 2 પ્રશ્ન પૂછાશે, ત્યારબાદ ડીની અંદર પણ 2, સીની અંદર 2 ગુણના 2 પ્રશ્નો અને પ્રશ્ન નંબર જે ડી અને ઈ છે એમાં 1 3 ગુણનો અને 1 5 ગુણનો અથવામાં પૂછાશે. આમ 11 ગુણનો પૂછાશે. તો આપણને અહીં મિત્રો સૂચના પણ આપેલી છે કે વિભાગ ડીની અંદર પ્રકરણ 3માંથી 1ના અથવામાં 1 મૂકવો અને પ્રકરણમાંથી 1ના અથવામાં 1 મૂકવો. વિભાગ ઈની અંદર પ્રકરણ 2ના અથવા પ્રકરણ 3નો પ્રશ્ન પૂછો, પ્રકરણ 4 અથવા પ્રકરણ 5નો પ્રશ્ન પૂછવો. ત્યારબાદ આપણને અહીં સંપૂર્ણ બ્લ્યુ પ્રિન્ટ આપેલી છે જે આપણે ઉપર જોઈએ પ્રમાણે આનો સ્ક્રીનશોટ લઈને તમે અભ્યાસ કરી શકો છો. ત્યારબાદ નમૂનાના પ્રશ્નને આપણે સોલ્યુશન કરીએ તો પ્રથમ વિભાગ, એની વાત કરીએ તો યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાના છે. ઇકોનોમિક્સ શબ્દ કઈ ગ્રીક શબ્દ ઉપરથી ઉતરી આવ્યો છે? તો સાચો જવાબ જે છે એ મિત્રો આમાં એ આવે છે. ત્યારબાદ પ્રિન્સિપલ્સ ઓફ ઇકોનોમિક્સ પુસ્તક કોણે લખ્યું છે? તો આની અંદર સાચો જવાબ જે છે બી આવે છે, એટલે કે માર્શલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, વસ્તુ કે સેવાના બદલામાં ચૂકવાતા નાણાકીય એકમનો પ્રમાણ એટલે શું? તો ત્રીજામાં આવશે સી, કિંમત. ત્યારબાદ પ્રશ્ન નંબર 4, સંપત્તિ નીચે આપેલા વિકલ્પમાંથી કયું લક્ષણ ધરાવતી નથી? તો સાચો જવાબ આવે છે બી, તેની છત હોવી જોઈએ. પ્રશ્ન નંબર 5, માંગની મૂલ્ય સાપેક્ષતાના કેટલા પ્રકાર છે? તેમાં સાચો જવાબ આવશે સી, 5. પ્રશ્ન નંબર 6, વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે? સાચો જવાબ આવે છે એ, સીધો. ઓસ્ટ્રેલિયન અર્થશાસ્ત્રીએ રજૂ કરેલો ખ્યાલ કયો છે? તો સાચો જવાબ આવે છે બી, વૈકલ્પિક ખર્ચ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8, કયા બજારમાં સરેરાશ આવક અને સીમાંત આવક સરખા હોય છે? તો પૂર્ણ હરીફાઈ. હવે મિત્રો આપણે વાત કરવાના છીએ 8400400. હા મિત્રો, વોટ્સએપ નંબર 8400400. શું તમને કોઈ ગણિત
ફિઝિક્સ કેમિસ્ટ્રી કે બાયોલોજીનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન તમને નથી આવડતો અને તમે તેનું સોલ્યુશન મેળવવા માગો છો અને એ પણ વોટ્સએપ ઉપર, તો સૌ પ્રથમ તમારા મોબાઈલની અંદર 8400400 નંબર એડ કરો. ત્યારબાદ જે તમને પ્રશ્ન નથી આવડતો એ પ્રશ્નનો તમારે ફોટો પાડવાનો રહેશે, ત્યારબાદ તેને ક્રોપ કરી અને મોકલી દો વોટ્સએપ ઉપર. તમને તાત્કાલિક વિડીયો સોલ્યુશન મળી રહેશે. ધોરણ 6-12 આઈઆઈટી નીટ કે કોઈ પણ રાજ્યના બોર્ડનો પ્રશ્ન હોય તો મિત્રો સોલ્યુશન મેળવી શકો છો. તો રાહ સાને જુઓ છો 8400400 નંબર ઉપર. તમારા ડાઉટને કરો આઉટ. એપ ડાઉનલોડ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી. વિભાગ બી ની અંદર 9-16 પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપવાના છે. દરેકનો એક ગુણ એટલે કે 8 પ્રશ્નોના 8 ગુણ. રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા, આર્થિક માહિતીની રજૂઆત કઈ 3 રીતે કરી શકાય છે, પ્રશ્ન નંબર 11. મૂડીનો અર્થ આપો, નંબર 12. વ્યક્તિગત માંગ એટલે શું, પ્રશ્ન નંબર 13. પુરવઠાનો ખ્યાલ કઈ બે બાબતોના સંદર્ભે રજૂ કરવામાં આવે છે, નંબર 14. અલભ્ય વસ્તુઓને પુરવઠાનો નિયમ શા માટે લાગુ પડતો નથી, નંબર 15. કારખાનાના મકાનનું ભાડું એ કયા ખર્ચનું ઉદાહરણ છે, અને નંબર 16. સીમાંત આવક એટલે શું. વિભાગ સીની વાત કરીએ તો 17-22 દરેકના બે ગુણ રહેશે. પ્રશ્ન નંબર 17. શ્રમના 4 લક્ષણો, નંબર 18. ટકા વસ્તુનો અર્થ આપી ઉદાહરણ આપી અને મિત્રો સમજાવવાનું છે, નંબર 19. માંગ વિધેય એટલે શું, નંબર 20. અવેજી અસર કોને કહેવાય, નંબર 21. લાંબે ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે, સમજાવો, નંબર 22. કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ શું છે. ત્યારબાદ વિભાગ ડીની વાત કરીએ તો 23-26 મુદ્દાસર જવાબ આપવાના છે. દરેકના 3 ગુણ રહેશે. અર્થશાસ્ત્રમાં આંકડાકીય માહિતીનું મહત્વ સમજાવો. પ્રશ્ન નંબર 24. માંગના નિયમના અપવાદો સમજાવો, અથવામાં તમને અહીં પ્રશ્ન એક મળશે, માંગની આવક સાપેક્ષતાના પ્રકાર સમજાવો. પ્રશ્ન નંબર 25. પુરવઠામાં વિસ્તરણ સંકોચન આકૃતિની મદદથી સમજાવો. પ્રશ્ન નંબર 26 પણ તમને અથવામાં એક પ્રશ્ન મળશે, સ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા તેને સમજૂતી આપો, અથવા અસ્થિર ખર્ચનો અર્થ આપી આકૃતિ દ્વારા સમજાવો. વિભાગ ઈની વાત કરીશું. પ્રશ્ન નંબર 27. સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણ વિગતવાર સમજાવો. દરેકના 5 ગુણ છે. અથવામાં તમને મળશે કે માંગને અસર કરતા પરિબળો સમજાવો. પ્રશ્ન નંબર 28. પુરવઠાનો નિયમ અનુસૂચિ અને આકૃતિની મદદથી સમજાવો. અથવામાં અહીં પણ તમને પ્રશ્ન મળશે કે સરેરાશ ખર્ચ અને શ્રીમંત ખર્ચ વચ્ચેનો સંબંધ આકૃતિ દ્વારા સમજાવો. મિત્રો, આવા જ બીજા પ્રશ્નોપત્રો મેળવવા માટે અને આનું ફૂલ સોલ્યુશન મેળવવા માટે જે એન્ડ સ્ક્રીન આપેલી છે એના ઉપર ટચ કરી અને મેળવી શકો છો.